सूरत शहर में आवी रहेली सूरत महानगरपालिकानी स्थानिक स्वराज्यनी चूंटणीने लईने आम आदमी पार्टी जोरशोरथी प्रचार झूंबेश चलावी रही छे। कतारगाम वोर्ड नंबर 7 अने 8 में मध्यस्थ कार्यालयनुं उद्घाटन प्रदेश प्रमुख गोपालभाई इटालिया द्वारा करवामां आव्युं। आ समारोहमां प्रदेश संगठन मंत्री, गुजरात प्रदेश प्रवक्ता, गुजरात प्रदेश प्रमुख सूरत शहर तेमज वोर्ड नंबर 8 उम्मीदवार एवा विजयभाई गेलाणी तथा धनजीभाई विरास उपस्थित रह्या हता। विजयभाई गेलाणी केटलाय समयथी सेवक एज्युकेशन ट्रस्ट चलावे छे, साथे साथे सामाजिक अने आर्थिक जरूरतोमां पण लोकोने मदद करी रह्या छे। गरीब बाळकों माटे चोपड़ा तेमज भणतरनुं पण योगदान छे तेमना द्वारा। त्यारे ओस्कारनी टीम द्वारा ते प्रदेश प्रमुखनी मुलाकात लेता तेमणे दिल्ली मॉडलनी जेम गुजरातने पण बनावानुं पाक्कू मनोबळथी कर्युं छे अने मनोबळ दर्शाव्युं छे। साथे सूरत महानगरपालिकानी 120 सीट उपर पोताना उमेदवारो जीताडवानो संकल्प पण तेमणे कर्यो छे। साथे 90% उमेदवारो शिक्षित अने प्रोफेशनल राखवामां आव्या छे, तेमज ભાજપ સાથે આખા ગુજરાતમાં અમારી સીધી ટક્કર થવાની છે તેમ તેમણે જણાવ્યું હતું। આપણું કહેવાનું એટલું જ થાય છે કે ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોને લૂંટ્યા છે, લોકોને ધમકાવ્યા છે, તો લોકો થાકી કંટાળીને હવે એક નવી આશા, નવા પરિવર્તન, નવા નેતૃત્વની તલાશમાં હતા। જે તલાશ આમ આદમી પાર્ટીએ પૂરી કરી છે। આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર જે રીતે સરકારી શિક્ષણ, સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર નાબૂદી, મફત વીજળી, પાણી મફત વગેરે જે યોજનાઓ લાવી અને જનતાએ જોતા ટેક્સનું જનતાને જ પૂરેપૂરું વળતર આપવાનું જે ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે, તો ગુજરાત પણ ઈચ્છે છે, સુરત પણ ઈચ્છે છે, કતારગામ પણ ઈચ્છે છે કે હવે અમે ભરેલા ટેક્સના પૈસામાં અમને પૂરેપૂરું વળતર આપે એવી ઈમાનદાર આમ આદમી પાર્ટીને ઝાડુનું બટન દબાવીને મત આપી દેવાનું બાકી છે। તો ગુજરાતની જનતાને પરિવર્તનનો જે સંકલ્પ કર્યો છે એ આમ આદમી પાર્ટીના માધ્યમથી પૂરો થવા જઈ રહ્યો છે, તેની હું ખુશી વ્યક્ત કરું છું। થેન્ક યુ સાહેબ। મહારાષ્ટ્રની અંદર 145 સીટ ઉપર સીટો આવેલી, જે આ હિસાબે તમારું શું કહેવું થાય છે, ગુજરાતમાં આનું પ્રમાણ કેવું પડશે? એ હિસાબે કે કોઈ પણ હિસાબે એટલું જ કહેવું છે કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે ગુજરાત મોડલ એક છે, દિલ્હી મોડલ સાચું છે, સાચા મોડલ તરફ લોકો વળી રહ્યા છે અને આ વખતે ઝાડુનું બટન દબાવી લોકો ક્રાંતિ કરવા જઈ રહ્યા છે। થેન્ક યુ ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા